સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ. આજે આપણે સારંગપુરનું 5મું વચનામૃત વાંચ્યું. ગઈકાલે 4થા વચનામૃતમાં શ્રીજી મહારાજે આત્મનિષ્ઠાની વાત કરી હતી કે આત્મનિષ્ઠા દ્રઢ કરી અને શું કરવાનું છે અંતે, તો કે આ જગતના પદાર્થમાં આ જીવાત્માને વાસના પડી છે, એ વાસનાને ટાળવાની છે. એના માટે મહારાજે પહેલો સ્ટેપ બતાવ્યો હતો કે આત્મનિષ્ઠા જ્યાં સુધી દ્રઢ નહીં થાય ત્યાં સુધી આ જગતના પદાર્થમાંથી જીવના મનની વૃત્તિ પાછી જ નિવરે, અને વૃત્તિ પાછી ન વરે ત્યાં સુધી એની તૃષ્ણા મટે નહીં. આપણે કાંઈક તપેલી વસ્તુ હોય, દાખલા તરીકે સગડી તપે છે, એની ઉપર આપણે હાથ રાખ્યો હોય, ગરમ લાગે છે, પણ જ્યાં સુધી હાથ હટાવશું નહીં ત્યાં સુધી ગરમ લાગ્યા જ રાખશો, ખાલી વિચારથી નહીં થાય. એમ શ્રીજી મહારાજ કે આ જીવાત્માની જે મનની વૃત્તિ છે એ સંસારના વિષયોમાં દોડે છે, એ જ્યાં સુધી પાછી નહીં વરે ત્યાં સુધી આ જીવાત્માને આ સંસારના જગતના જે પદાર્થ છે એમાંથી વાસના મટશે નહીં, અને વાસના નહીં મટે તો આ જીવાત્માને અષ્ટાવરણ ભેદીને ભગવાન સુધી પહોંચવું એ કામ અશક્ય, સંભવ જ નથી. કારણ કે અષ્ટાવરણ ભેદીને એ જ બારે જઈ શકે જે નિર્વાસનિક થયો હોય, જે નિર્વાસનિક થયો હોય એ જ જઈ શકે, બીજા જઈ ન શકે. એટલે તો શ્રીજી મહારાજે આત્મનિષ્ઠાના માધ્યમથી શરૂઆત કરવાની છે, અને પછી ધીમે 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 ભગવાનની ઉપાસનાનું બળ રાખી અને ભગવાનના સ્વરૂપમાં ભગવાન મનની વૃત્તિને જોડી અને વિષયોને બધાને ભૂલી જવાનું છે. કારણ કે વાસના ગમે એવો મોટો ભગત હોય ને એને પણ બાંધી રાખે છો. એટલે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો, મહારાજ વાસના તો બહુ ભયંકર છે, મોટા મોટાને બાંધી રાખે છે, જે ભગવાનના એકાંતિક ભક્તો થઈ ગયા એને પણ જો જરાક ધ્યાન ન દીધું, જરાક એને દેહભાવ આવ્યો કે મારું તારું થયું તો એને પણ વાસનાએ પોતાની જાળમાં ફસાવી લીધા છે. આપણા સંતો વાત કરે અર્જણ ભગતની, ભગવાનના પરમ ભગત હો, એકાંતિક ભગત, અખંડ ભગવાનનું ભજન કરે, એ મહારાજના ધર્મ નિયમ પાળે, મહારાજના મહિમાની વાતો કરે, કેટલાને મહિમાની વાતો કરી કરીને સત્સંગી કરી નાખ્યા હતા, કેટલા કોઈક સામાન્ય સત્સંગી હોય ને બળ દઈ દઈને પાકા સત્સંગી કરી દીધા એવા ભગત હતા. અને મહારાજની પણ એની ઉપર પ્રસન્નતા બહુ, કારણ કે સત્સંગ કરાવતા ને એની ઉપર મહારાજની પ્રસન્નતા બહુ થયો. ભગવાનને રાજી કરવાનું તો આજુબાજુમાં કહું હોય ને એને સત્સંગ કરાવવાનો, કદાચ આજુબાજુમાં બહુ ના હાલે તો આપણે ઘરની અંદર આપણા દીકરા દીકરી હોય ને તમે સત્સંગમાં મજબૂત કરો ને તો ભગવાનની પ્રસન્નતા બહુ થાય. આ અર્જણ ભગત હતા એ પોતે તો મજબૂત હતા જ, પણ એની આજુબાજુ જે કોઈ એને મળે, એના મિત્ર સર્કલમાં હોય, વ્યવહારે ક્યાંક લેતી દેતીમાં ભેગા હોય, એને બધાને ભગવાનનો મહિમા સમજાવી સમજાવીને એકદમ પાકા દ્રઢ સત્સંગી કરેલા, એટલે ભગવાનની પ્રસન્નતા બહુ. પ્રસન્નતાની પ્રાપ્તિ થાય પછી એનું ફળ ક્યારે મળે, જ્યારે સમય આવે ને ત્યારે ફળ મળે છે. પ્રસન્નતા એવી વસ્તુ છે, દેખાતી નથી, પણ જ્યારે ખરો સમય આવે ને ત્યારે પ્રસન્નતા ફળીભૂત થાય છે. એ ન્યાય જ્યારે અર્જણ ભગતનો અંતકાળ આવ્યો ને ત્યારે શ્રીજી મહારાજ એને થોડા દિવસ પહેલાં કહી ગયેલો, મહારાજ કે જો અર્જણ ભગત તમે બહુ સારો સત્સંગ કર્યો છે, તમે અહીં ઘણા બધા હરિભક્તોને મુમુક્ષુ જીવાત્માઓને સત્સંગ કરાવ્યો છે, સત્સંગમાં મજબૂત કર્યા છે, અમારા સ્વરૂપની ઓળખાણ કરાવી છે, એટલે હવે અમે તમારા ઉપર પ્રસન્ન થયા છીએ અને અમે તમને 3-4 દિવસ પછી તમને ધામમાં તેડી જશું. એમ કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. થોડો દિવસ થયા, ટાઈમ થયો,
ને મહારાજ વિમાન લઈને આવ્યા હો, વિમાન ઘરની અંદર લેન્ડિંગ કર્યું, એને પછી એરપટ્ટી ન ખબર, એ ભગવાનનું વિમાન છે ને એ ઓટોમેટિક ગમે તે લેન્ડિંગ થાય, ગમે તે લેન્ડિંગ થાય. પછી મહારાજ આવ્યા, અર્જુન ભગતને વાત કરી, અમે આવી ગયા અહીં, આ પાર્ષદો બ્રહ્મચારીઓ બધા સાથે છે, લઈને આવ્યા છીએ તમને, અહીંયા અમે કહી ગયા હતા તૈયાર હો તો લઈ હતા, હાલો ભેગા. અર્જુન ભગત કે મહારાજ તૈયાર, હે આપણે તૈયાર. મહારાજ શરીર છોડાવી પંચભૂતનું અને દિવ્ય ચતુર્ભુત દેહ આપ્યો, હે અને મહારાજ વિમાનમાં બેસાડ્યા, પેસેન્જર સીટમાં, હે બેલ્ટ બધા બંધાવ્યો અને પછી વિમાન ઉપાડ્યું, હો વિમાન ઉપાડ્યું, વિમાન જાય છે. અને પછી મહારાજે પરીક્ષા લેવાનો વિચાર કર્યો કે ભગવાન મોટા કહેવાય છે, હે તો આ પરીક્ષા તો જરાક લેતા જાય, અને ભગવાનની પરીક્ષા કેવી હોય એનું કાંઈ નક્કી ન હોય, એની ચોપડી બોપડી ના આવે, હે એની ચોપડી ના આવે, સીધો પ્રશ્ન આવે ને સીધો તાત્કાલિક આન્સર દેવાનો હોય એનો. તે મહારાજે થોડુંક એ વિમાન એની દીકરી હતી ને સાસરે પરણાવી દીધી હતી, હવે દીકરીને તો જેવું ખપે એવું ઘર મળે ને, તે સાસરે પક્ષમાં વાડી મોટી હતી, તે દિને સમયમાં એવું કે જેની વાડી મોટી હોય ને એ બરુકા કહેવાય, ત્યાં સાસરે પક્ષમાં વાડી બહુ મોટી અને મહારાજની દીકરીની વાડી ઉપરથી વિમાન હાંક્યું, અને હવે ભાઈ સિઝનનો બાજરો થયો હતો અને તે દિના વખતના બાજરા આમ અવડાવડા કાણા થાય, બે બે ફૂંટના કાણા થાય ને આમ હથેળી જેવા જાડા કાણા, મહારાજ આમ હલાવ્યું ને ત્યાં થોડુંક નીચું કર્યું વિમાન. પાયલોટને તો બધું આવડે ને, અર્જુન ભગતને એમ કે જઈ છીરા તો બારીમાંથી આ બધું લોક જોતા જાય, એમ પાછી તો પાછું આવવાનું નથી, તે આમ નજર કરી હતી ઓન કે એની દીકરીની વાડી આવી ગયો, આ તો મારી દીકરીની વાડી એ બાજરો થયો ને કાંઈ, ત્યાં તો મહારાજે પછી આમ થોડુંક ધ્યાનથી જોરાયું જોયું ને તો મારે આમ બાજરા ઉપર પંખી બેઠા હતા, ઉડાડવાનું કોઈ નહીં, કારણ કે બાપુ હું દેહ મૂકી ગયા બધા, હું ગયો ને અભડવા, બધા અભડવા ગયા હતા ને એ કોઈ નહીં. અરે બાપાને એમ થઈ ગયું કે મારું હારું આ દીકરીનો બાજરો, હે હું તો હાલા દેહ મૂકીને હાલો આવ્યો, મને તો કાંઈ વાંધો નથી, દીકરીના છોકરા હજી નાના ખાશે, શું આ બધા પંખી બાજરો ખાઈ જશે તો દીકરીને ઉતારો ઓછો મળશે તો ખોટ જશે ખેતીમાં. આમ વિચાર કર્યો ને તો મહારાજ કે પાર્ષદ બ્રહ્મચારીને કે આ ગંધ ક્યાંકથી આવે રહી, જરાક તપાસ કરો ને. બ્રહ્મચારી કે મહારાજ આ લોક જ ગંધારો હોય, આ લોકની ગંધ હોય, થોડીક પિકઅપ પકડાવો, આ લોકમાંથી બહાર નીકળી તો ગંધ મટી. મહારાજ કે પિકઅપ પકડાવો જેવી નથી, ગંધ બીજી છે નહીં કે કાંઈક, તો હરખી તપાસ કરો. પછી હરખી તપાસ કરીને મહારાજ કે મહારાજને કે આ બ્રહ્મચારી કે મહારાજ લોક તો ગંધારો એ વાત સાચી હે, પણ આ લોકની ગંધ નથી, આ ભગતની ગંધ, આ આપણે જે જીવને લઈ આવ્યા ને એ જીવને વાસના ઉત્પન્ન થઈ, વાસના ગંધાયરી. મહારાજ કે વાસનિક જીવ આપણે ધામમાં શોભે નહીં તો આખું ધામ ગંધાય, પછી મારો ધક્કો, અને ધક્કો માર્યો હો મારે કે જાઓ પંખી ઉડાડજો. મહારાજ કે જાઓ પંખી ઉડાડજો અને દીધો ધક્કો, અને બાપા પાછા આવ્યા. પાછા આવ્યા હજી તો દેહને શરીરમાં હજી બાંધ્યો હતો કે નહોતો બાંધ્યો નનામીમાં, અને શરીર આમ ડગ્યું. માણ બધાને આશ્ચર્ય થયું કે બાપો હારા ચાર દી પહેલાં કહીને જતા હતા અને પાછા કેમ મરી આવ્યા, શું રહી ગયું? ભાઈ બાપાને પૂછ્યું કે બાપા ચાર દી પહેલાં વાત કરી હતા હું ધામમાં જાઉં ને હમણે પાછા કેતે કેતે દેહ છોડ્યો કે મહારાજ આવ્યા અને બ્રહ્મચારીને પાર્ષદો બધા આવ્યા ને આ પાછા કેમ આવ્યા? અરે શું વાત કરું, એક કીધા જેવી નથી, સારી વાત હોય ને એ બધા ના પૂછો તો કે, અને ખરાબ વાત હોય ને એ માણને પૂછો તો ન કે. બાપો કે કીધા જેવું નથી, કયો તો ખરા ખબર પડે પાછા કેમ આવ્યા, કાંઈ રહી ગયો રૂપિયાની લેતી દેતી ક્યાંક રહી ગઈ, ડાટેલા ક્યાંક રહી ગયા કે એ કાંઈ નથી રહી ગયું, એ બારે કાંઈ નથી અંદર પડ્યું તું એ રહી ગયું, હે શું રહી ગયું કે મહારાજ વિમાન આકર્યું આ દીકરીના ખેતરમાંથી બાજરો હતો તો પંખી ખાતા તો મને હું આ પંખી ખારા દીકરીનો ઉતારો ઓછો થશે, છોરો ભૂખ્યો મરશે, મહારાજ મને મૂક્યો યા દીકરીને છોરો મોટા કરજે. એટલે હવે હું એ વાસના રહી ગઈ, પછી બહુ પસ્તાવો થયો. પછી તો એ મહારાજ તો બહુ દયાળુ છે ને, પસ્તાવો થયો ને, પછી તો અખંડ ભજન કર્યું, પછી થોડો સમય થયો ને મહારાજ ધામમાં તળી ગયો. કહેવાનું શું કે સારા ભગત હતા, બીજાને ભગવાન ઓળખાવે એવા ભગત હતા, બીજાની વાસનાઓ દૂર કરાવે એવા ભગત હતા,
પણ આ વાસનાનું જાળ એવી છે ને કે હારું પોતે ધ્યાન ન રાખ્યું ને તો મારું જાતે જાતે રસ્તામાં છબી ગયું લો, હે, અને જાતે જાતે રસ્તામાં છબી ગયું એટલે બહુ ધ્યાન રાખવા જેવું સમજે ને. ઘણી વખત એવું કે મારું હાથમાં આવતે આવતે બાજી હાલી આવે ને, ગયા વર્લ્ડ કપમાં ખબર હોય ને ઇન્ડિયન ટીમ હાથમાં જ હતો વર્લ્ડ કપ, પણ એ અતિ વિશ્વાસમાં રહી ગયા કે હવે તો આપણે જીતવાના જ છે અને ફાઈ સેમિફાઇનલ મારી ગયા. હે, અતિ વિશ્વાસ બહુ રાખવા જેવો નથી. આ માયા અને બધી છેતરમણી, આમે દુશ્મન જ છે સમજી લો. જેમ ખેલાડી સામેવાળા ગમે એવા હોય ને એ રમત ચાલુ કરે ભલે હાથ મિલાવે ને બધું કરે, પણ એ મેદાનમાં ઉતરે તો આપણે દુશ્મન થઈને જ ઉતરે. એટલે અતિ વિશ્વાસ આ લોકો ઉપર મૂકવા જેવો નથી. હવે આ માયા ઉપર તો આપણે અતિ વિશ્વાસ મૂકી કે એ તો આપણે હવે નડે જ નહીં, એ વાંચ પડીએ. એટલે તો નિષ્કુળાનંદ સ્વામી કીધું કે ધ્યાની હોય એના કને ધ્યાની થઈને એવું રૂપ લઈને આવે, જ્ઞાની ગને જ્ઞાનીનું રૂપ લઈને આવે, એમ માની ગને માનીનું રૂપ લઈને આવે, વિદ્વાન ગને વિદ્વાનનું રૂપ લઈને આવે, ગાયક હોય ને કને ગાયકનું રૂપ લઈને આવે, એમ બધા કને એવા એવું રૂપ લઈને આવે, ખબર ન પડે. એટલે મહારાજ કે બહુ ધ્યાન રાખવું. એટલે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, મહારાજ આવી ભયંકર વાસના છે કે રસ્તામાંથી પાછા વારે એ વાસનાને દૂર કરવી હોય એના ઉપાય તો જાત જાતના છે. શાસ્ત્રમાં અનેક ઉપાય બતાવે છે. ક્યાંક એવું લખ્યું છે કે તપ કરો તો વાસના બળી જાય, ક્યાંક એવું લખ્યું છે કે સેવા કરો તો વાસના બળી જાય, ક્યાંક એવું સાંભળવાને વાંચવામાં આવે છે કે ભજનની જડી બોલાવો તો વાસના બળી જાય, ક્યાંક એમ આવે છે કે સંતનું સમાગમ કરો તો વાસના બળી જાય. હવે આવા હજારો ઉપાય છે. શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી કે મહારાજ અમે તો તમારા બાળકો છીએ, હે, અમે તમારા બાળકો છીએ, આ કેટલા ઉપાય અમે કરીએ, હે, એક ઉપાય થઈએ કે એવી અમારી શક્તિ નથી, કેટલા ઉપાય કરીએ. એક ઉપાય એવો બતાવી દો કે એ અમે એક ઉપાય કરીએ, એ એક એવો જબરો ઉપાય બતાવી દો કે એક જ ઉપાય કરીને વાસના માત્ર બળી જાઓ. મારે કેવી મુક્તાનંદ સ્વામીએ વાત પૂછી, મારે વિચારવા જેવી હો, હે, આપણે બધાને કામ આવે. મુક્તાનંદ સ્વામીને તો શું હોય, હે, પણ આપણે બધાને કામ આવે એના માટે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ એક એવો જબરો ઉપાય બતાવો કે એ એક ઉપાય કરીને વાસના માત્ર ટળી જાય. મુક્તા મહારાજ કે સાંભળો, હવે એક શ્રદ્ધા, શ્રદ્ધા તો ખપશે, શ્રદ્ધા વિના તો આ લોકની વસ્તુ નથી મળતી, તો પછી વાસના ટળે ક્યાં. પહેલમ પહેલી શ્રદ્ધા, હોંશ આપણે કહીએ ને હોંશ, હોંશ તો થવી જોઈએ ને, પહેલી શ્રદ્ધા ખપશે. ત્યાર પછી ભગવાન અને ભગવાનના ભક્તમાં વિશ્વાસ કપશે, એના વિના નહીં થાય. હે, ભગવાનના વચનમાં તો કદાચ વિશ્વાસ આવી જાય, પણ ભગવાનના ભગતમાં વચનના વચનમાં વિશ્વાસ, ભગવાનના સંતો એના વચનમાં વિશ્વાસ, આ વિશ્વાસ રાખો ને બહુ કઠણ કામ હે. પણ જો સાચા ભગવાનના સંતો હોય, સાચા ભગવાનના હરિભગત હોય, એના વચનમાં વિશ્વાસ રાખે કે ભગત તમે આ કરો રા ને એ સારું નથી, આપણા માટે આ બંધનકારક છે, આપણે હરિભગત છે, આપણા માટે આ રજોગુણ ને તમોગુણ સારો નથી, એવી ભલામણ કરે ને તો એ વચનને માને. હે, બધા વચનની પછી તમે આ ભગત એમ કે ભાઈ 5 લાખ રૂપિયા દઈ ગયા પછી તો વિચારવું પડે એમ, પછી બધા વચન ન મનાય. આ તો કલ્યાણના માર્ગની વાત છે. એ કલ્યાણના માર્ગમાં કામ આવે એવી આજ્ઞા ગમે એ કરે તો તાત્કાલિક માને, વ્યવહારિક બાબત તો વિચારીને જ કરવાની. પણ એ આપણે ભલામણ કરે કે ભગત તમે આ રવિવાર સારા સત્સંગી કહેવાય, રવિવારના જાતા ફરવા જાઓ, એ આપણે શોભે નહીં, પછી જગતનો કચરો આપણા અંતકરણમાં જાય ને પછી અંતકાળે નડે, તો તત્કાલિક વિચાર લેવાનો કે મારી વાત સાચી હો, આપણે શોભે નહીં. એવા વચન જે ભગવાન કે ભગવાનના સંત કે હરિભગત કે તો તાત્કાલિક માને અને વિશ્વાસ રાખીને માને અને તાત્કાલિક એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે તો એની વાસના મટી જાઓ. ત્યાર પછી છે ભગવાનમાં પ્રીતિ, હો ભગવાનમાં પ્રીતિ રાખી હો ને તો વાસના ટળી જાય. પ્રીતિનું લક્ષણ શું, પ્રેમ, પ્રેમ ભક્તિ, ભગવાનનું વચન હે પૂરું, એના વિશે એટલી શ્રદ્ધા જો, એના માટે જે એને જે ગમતું હોય ને એ બધું ભગવાનને અર્પણ કરવા માટે તૈયાર થઈ જાય. એવો કેમ આમ પ્રેમી હોય, આ લોકમાં કોકને કોક એકબીજાને પ્રેમ થઈ ગયો તો ખબર પોતાને ધજ લાગે ને એ વસ્તુ લઈ જાય કે તારા માટે લઈ આવું. એમને ભગવાનને વિશે છે, આપણે જે કંઈ સારું લાગતું હોય એ ભગવાનને અર્પણ કરે. અને પ્રીતિ હોય ને એનું એને એને શંકા ન હોય. પ્રીતિનું મોટામાં મોટું પહેલોમાં પહેલું લક્ષણ જ્યાં પ્રેમ હશે ને ત્યાં શંકા નહીં હોય, અને જ્યાં શંકા ઉત્પન્ન થઈ ત્યાં પ્રેમ ગાયબ થઈ જશે.
અને શંકા, એક તો નિરશંકા અને બીજો અતિશય વિશ્વાસ અને સત્યપણું નિષ્કપટપણું, એ પ્રેમનું લક્ષણ છે. ઓલા બાલા ગામની ડોસીની વાત આવે, સમજ્યા ને? મહારાજ ત્યાં ગયા ને તો મહારાજને કે મહારાજ મારા ઘરે પધરામણી કરો, હાલો. મહારાજ કે અમે નથી હાલું તમારા ઘરે. મહારાજને કે હાલો હાલો, હું તમારી ભગત હું. કે મહારાજ કે કેવા ભગત હો? મહારાજ કે તમારી વિશે ભાવવાળી, એમ પ્રેમવાળી ભગત છો, જેમ બીજા મોટા મોટા ભક્તો છે ને એવો મને તમારી વિશે ભાવ આવે. મહારાજ કે કોઈથી જણાવવામાં આવ્યો નથી. મહારાજ તમે મારા ઘરે હાલો તો જણાય ને, એમને એમ કેમ જણાય? તો તમારા ઘરે હાલશો તો શું દેશો? એ કે તમે માગો એ દેશો. શું કે? ઓલી ડોસી અનંત કોટી બ્રહ્માંડના ધણીને શું કે? તમે માગો એ દેશ. મહારાજ કે તને વાલમ વાલી વસ્તુ એ દેજે. શું કીધું? તને વાલમ વાલું વસ્તુ દેજે. જા ઘરે તૈયારી કર, અમે આવી રહ્યા. ડોસી ઘરે ગઈ, સમજ્યા ને? ડોસી ઘરે ગઈ, વિચાર કરે કે મને વાલમ વાલી વસ્તુ શું હે? પેટાળ ખોલ્યો એ ગઈ, આ પેણીને તેથી મને આ સોના ને ઘરેણા ઘણા મળ્યા, એ મને બહુ વાલે. હાંચવીને રાખે પેટાળો ખોલ્યો ને તો કે ના ના, સોના ને ઘરેણા તો મને કોક દી વાર તહેવારે યાદ આવે, નકર યાદ નથી આવતા. ગાય ભે છે ને, દરરોજ હાંચ વાર આખા દીવમાં બેચારો કદાચ એની સ્મૃતિ થાય રે. ના ના, ગાય ભેની વિચાર કરો. મહારાજને ગાય ભે દઉં? ના ના, ગાય ભેમાં બહુ સ્મૃતિ હેત નથી. તો શું દઉં? રોકડા રૂપિયા દઉં? ના ના, એમાંય બહુ હેત નથી. આમ જ્યાં વિચાર કરતી હતી ને ડોસી, આ વસ્તુ દઉં, આ વસ્તુ દઉં, આ વસ્તુ દઉં, વિચારતા હવે માપવું પડે ને, પરીક્ષા આવી, મને કેમાં એ તે મને કઈ વસ્તુ વાલી હે. આપણે તો એ તો શું કરી, લ્યો મહારાજ આ વાલમ વાલું આપણે. પણ આ ડોસી નિષ્કપટ, સારો સાચો પ્રેમ હતો ને એટલે નિષ્કપટપણે કે મને ખરેખર જેમાં પ્રેમ છે ને એ વસ્તુ મહારાજને આપ્યું છે. આમ જ્યાં વિચાર કરતી હતી ને એક આમ એક પછી એક એક પછી એક એક પછી એક વસ્તુ તપાસતી હતી, ત્યાં તો એના દીકરાઓ બે વાળી ગયા હતા ને, દોડતા દોડતા આવ્યા. એને સમાચાર મળ્યા કે મહારાજ ગામમાં આવ્યા છે અને ઘરે પધરામણી કરવાના છે. અને જ્યાં દીકરા દોડતા દોડતા આવ્યા ને, ડોસીનું બધા પદાર્થોમાંથી ધ્યાન ખેંચાઈને દીકરાઓમાં ગયો. બે દીકરા હતા. મહારાજ બે દીકરાઓને હાથ જાલીને કીધું, મને વાલમ વાલમ મારા દીકરા છે. હવે આમ જ્યાં વિચાર કરે ને ત્યાં તો મહારાજ પહોંચી આવ્યા સંતો ભક્તોની સાથે. પધરામણી થઈ, ઓરડાને પદ બોલાણા, એ મહારાજે થોડીક ભલામણ કરી. મહારાજ જ્યાં જ્યાં ભલામણ કરતા, પછી મહારાજ કે હવે શું દેશો, શું દેશો, વાલમ વાલી વસ્તુ શું એ ગોતી રાખીએ? મહારાજ કે એમ વાત કરી ને, એટલે ડોસી કે મહારાજ મને વાલમ વાલા મારા બે દીકરા છે. બે દીકરાના કાંડા હાથ પકડી અને મહારાજના હાથમાં બે દીકરાના કાંડા સોંપી દીધો. બે દીકરાના કાંડા મહારાજના હાથમાં સોંપી દીધા. અને અરે મહારાજ કે તમે આ બે દીકરાઓને સોંપો છો? પણ દીકરાની ઈચ્છા છે, પૂછો તો ખરા. દીકરાઓને પૂછ્યું ને કે મારા મારી માં જો મને મહારાજના હાથમાં કાંડો સોંપતી હોય તો કે અમે રાજી થઈને જાશું. અને એ ધન્ય છે ડોસીને કે બે દીકરા હતા અને બે દીકરાઓના કાંડા એ મહારાજના હાથમાં સોંપી દીધા. આને સાચી પ્રીતિ કહેવાય. ના કે આજ કોઈ દે, ત્રણ ચાર દીકરાઓને સાધુ થવું હોય ને, બીજા ગમે તે રખડવા જશે તો આવશે. સાધુ થવાનું નામ લઈને જુઓ તમે, સારા હરિભગત કેવા, સાધુનો સમાગમ કરતા હોય, બધું કરો, પણ કોક જો સાધુ થવાનું નામ લીધું એ તમારી સિટીમાં ઓછો અનુભવ થાય. પણ એ જ્યારે આવે ને તો એ ખબર, એવો સાધુને મેં છોરાઓ સાધુને સમાગમ કરવા જાજો, પણ છોરો ઘરે જઈને ભૂલે છો કે એમ કીધું કે સાધુ થવું હે, તો સાધુને ફોન કર્યો, આ છોરાને બગાડજો નહીં. શું કે તહીં ખબર પડે કે કેટલો પ્રેમ છે ને, એ જ છે એમ, હે, કેટલી પ્રીતિ તહીં ખબર પડે. ને એવો છે ને પ્રેમ હો ને કે કાંઈ વાંધો નહીં મહારાજ, કાંઈ વાંધો નહીં રાખો. હે સાધુ થવાની વાત કરે એમ કે રાખો, બીજે જાતા હે જાતા જાત, કોક પહેણશે તો કોકની છોકરીને ભણશે ને, એને કહે તો ભગવાનને પહેણતો તો શું ખોટું હોય, ક્યાં મરી જાય રહો, મને મોઢું જોવા તો મળશે ને. એવો મહિમા રાખીને જો રાખે તો એની વાસના માત્ર દૂર થઈ જાવ. અને છેલ્લે મહારાજ કે એને મહાત્મા મહિમાઓ, મહિમા વસ્તુ છે ને એ આમ આમ એમ એમાંથી બહુ કાંઈ સ્વાદ બહુ નહીં આવે, પણ અતિ અગત્યની વસ્તુ. કેમ પાણી છે એમાં કાંઈ બહુ આમ આમ રૂપારું ન દેખાય, પાણી એનો કોઈ કલર ન દેખાય, એમાં કાંઈ રૂપ ન દેખાય, પણ પાણી વિના હાલે? પાણી ન હોય તો કાંઈ થાય? હે આપણે રોટલા ખાઈ પાણી વિના રોટલો બંધાય, લોટ બંધાય, પાણી વિના કાંઈ થાય? આ મકાન બાંધવું હોય તો પાણી વિના બંધાય, સિમેન્ટ હોય, રેતી હોય, કાંકરી હોય, બધું પાણી વિના બંધાય. આ શરીરમાં બધું હોય પણ પાણી વિના શરીર હાલે? એક ચીજ એવી વસ્તુ નથી આ દુનિયામાં કે પાણી વિના હાલતી હોય, એમ મહાત્મા છે ને એવી વસ્તુ છે.
આપણે સેવા કરીએ, ભજન કરીએ, એ તપ કરીએ, બધું કરીએ, પણ એમાં જો મહિમા મહાત્મા ન હોય ને તો એ બધું ન કર્યા જેવું છે. એનો કોઈ ઘાટ ન બંધાય, એનાથી ભગવાનની પ્રસન્નતા ન મળે. એટલે શ્રીજી મહારાજ કે બીજા કદાચ ત્રણ વાનો ઓછો હોય ને તો એને મજબૂત કરનારું આ મહાત્મા છે. મહિમા હોય, એક મહિમા. હવે મહારાજ મૂળ મુદ્દા ઉપર આવ્યા છો. મુક્તાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી સાંભળો, તમે અમને એમ કીધું કે એક એવું જબરો ઉપાય બતાવો કે વાસના માત્ર ટળી જાય, તો આ મહિમા એક એવી વસ્તુ છે કે મહિમા જે મેં આવે એની વાસના માત્ર ટળી જાય. એને કદાચ વચનમાં વિશ્વાસ ઓછો હતો તો મહિમા સમજાય તો વચનમાં વિશ્વાસ આવવા માંડી જાય. એને શ્રદ્ધા ઓછી હોય, મહિમા સમજાય તો શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય. એને કદાચ ભગવાનમાં પ્રીતિ ઓછી હોય પણ એને જો મહિમા સમજાય ને તો ભગવાનમાં પ્રીતિ વધી જાય. એટલે તો મહારાજે વડતાલના ત્રીજા વચનામૃતમાં કીધું કે આ સત્સંગમાં મોટેરો કરવા જેવો કોણ છે, તો કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ જેને હોય એ આ સત્સંગમાં મોટેરો કરવા જોગ્યા છે. મહિમાનું બહુ મોટું કામ છે અને એક વખત મહિમા જેને સમજાઈ જાય એનું કામ પાર થઈ જાવ. એક અદ્ભુત પ્રસંગ છે આપણા કચ્છનો. તમે રોવા ગામ જોયું, સુખપર રોવા કહે, એ સુખપર ને રોવા અલગ અલગ છે. જેમ રામપર ને વેકરા અલગ છે ને, બે જોઈન્ટમાં બોલા. રોવાના કુરજી શેઠ હતા, પછી મૂળ પેલે એ હતા વાંઠાઈમાં, રામ ભગવાનનું મંદિર એ ખબર ને વાંઠાઈમાં, એ વાંઠાઈના એના મહંત હતા ને, કસનદાસ લગભગ નામ હતું, એના શિષ્ય હતા ને કુરજી શેઠ એના શિષ્ય. ને એને ગુરુનો મહિમા એટલો કે ધ્યાને ગુરુનું કરતા. હવે એ કરસનદાસજી હતા ને, એ વાંઠાઈના મંત, એ થોડાક પગે જરાક અપંગ હતા. ધ્યાન કરતા કરતા કુરજી શેઠ અપંગ થઈ ગયા હતા, જરાક એના પગમાં ખોટાઈ ગઈ. ધ્યાનનો એ પ્રતાપ છે, તમે જેનું ધ્યાન કરો ને એવો આકાર તમારો બંધાય. આપણે ભગવાનનું ધ્યાન કરીએ તો ભગવાન આકારે આપણે ધીમે 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 એમ થાય, આપણો એ ભગવાનના ગુણો આપણામાં આવે. હવે આટલો મહિમા, ભગવાનની ઈચ્છા કંઈક એવી હશે, આના કંઈક પ્રારબ્ધ હોય, સાચી ભાવના હશે, અને સાચી ભાવનાને શ્રદ્ધા હોય તો ભગવાન ગમે ત્યાંથી સાચો રસ્તો ગોતી દેવો. પછી એના ગુરુ ધામમાં જવાના થયા. છેલ્લે આ ગુરુને મળવા ગયા કુરજી શેઠ. એ ગુરુદેવ તમે તો જાઓ છો, આખી જિંદગી તમારા વચને રહ્યો, હવે તમે જાઓ છો, મને એક છેલ્લું એક વચન કહેતા જાઓ કે હું એ વચનને આધારે મારી આખી જિંદગી પૂરી કરું, કારણ કે તમારા સિવાય મને બીજાને કેનું વચન મનાશે નહીં. ત્યારે એ એમ કીધું એના ગુરુએ કે તને જો કલ્યાણ ખપતું હોય તો ભુજ જાજે, ભુજ સ્વામિનારાયણ મંદિર છે એમાં અક્ષર જીવન સ્વામી છે એને મળજે, અને એ કહેને જે મારા વચનમાંથી તું ટૂંક ટૂંક થઈને રહેતો હતો એમ અક્ષર જીવન સ્વામીના વચનને સમર્પિત થઈને રહેજે, તારું કલ્યાણ થઈ જશે. જા ઓલા કે ગુરુદેવ સ્વામિનારાયણ મંદિરનું ખાલી નામ આભર્યું, પગથિયે નથી જોયો, ઘેટે નથી જોયો, એ કે તું જાજે, જા મારા વચનથી બધું સારું થશે. અને એમ કહીને ગુરુદેવ છોડી દીધો અને આ કુરજી શેઠ આવ્યા. એ આ રૂપચોકી ગયા, પગથિયા ઉતરીને બાજુમાં ઓટલી હોય ને એને રૂપચોકી આવીને બેઠા. હવે નવા નવા હોય ક્યાં કેને કેને મળે, ત્યાં તો ભગવાનની ઈચ્છા એવી હશે તે અક્ષરજીવન સામે જ આમ વચનામૃતની કથા પૂરી હાલતી હશે. ભાઈ આમ ઊભા થયા, આમ જરાક નજર કર્યું તો બેઠા, પૂછ્યું નવા ભગત દેખાય એટલે પૂછે કોણ છો ને ક્યાંથી આવ્યા છો ને શું નામ છે ને, ત્યારે એને બધી વાત કરી. મારું નામ કુરજી છે, કુરજીભાઈ છે, અને હું વાંઢાઈમાં મારા ગુરુ હતા એ ધામમાં ગયા ને એ એમ કહી ગયા કે સ્વામિનારાયણ મંદિરમાં જાજે, અક્ષરજીવન સ્વામીને મળજે. એટલે અક્ષરજીવન સ્વામી કોણ છે, અક્ષરજીવન સ્વામી કે હું પોતે અક્ષરજીવન સ્વામી. પછી બેસ્યા, પછી કે મને એમ કીધું છે કે અક્ષરજીવન સ્વામીની આજ્ઞામાં રહેજે, હવે તમે જેમ કહો એમ કરીશ. અક્ષરજીવન સ્વામી કે અમારી આજ્ઞામાં રહેવું તો વર્તમાન ધારવો પડે. અક્ષરજીવન સ્વામીને કે ઓલા કુરજી શેઠ કે વર્તમાન ધારીશ, એ કે અમારે વર્તમાન તમને આકરે પડશે, એ કે તમે જી કહેશો એ કરીશ, વચન પ્રાણ જાય તો કુરબાન, પણ મારા ગુરુ ગઈ ગયા એટલે તમારા વચનમાં રહીશ બસ. અને પછી એ વચનમાં રહે, પછી અક્ષરજીવન સ્વામી વર્તમાન ધરાવ્યા, દરરોજ કથા સંભળાવાની આમ મહિમા ગાયો કે આ વચનાવૃતમાં જે વાતું લખીને એક એક અક્ષર સોનાનો હોય એમ મહિમા સમજાઈ ગયો. પછી તો કેટલો મહિમા સમજણો, સમજાતા સમજાતા કે એ રોવા સુખ પરથી નીકળે ત્યારે પહેલે એ શેઠ હતા ને ઘોડી લઈને નીકળે, ઘોડા ગાડી લઈને દર્શન કરવા ભુજ આવે ને, ત્યારે એટલો એને મહિમા સમજણો અને એટલી એની ગુરુ ભક્તિ ને અક્ષરજીવન સ્વામી જેવા સાધુનો પછી યોગ થયો અને એટલે મહિમાની પારાકાષ્ઠાએ પહોંચ્યા કે એ અહીંથી નીકળે ને પછી પેલું સામત્રા ગામ આવે. આપણે રોવા સુખ પરથી નીકળીએ ને, ગામનું પાદર આવે ને, ઘોડા ઉપરથી નીચે ઉતરી જાય, આખા ગામને દંડવટ કર્યો, ગામના પાદરથી આખા ગામને દંડવટ કરે કે આ ગામમાં જે ભગવાનનું ભજન કરું છું, જે ભગવાનની ઉપાસના કરું છું, જે ભગવાન થકી મને કલ્યાણ થવાનું મળવાનું છે,
એ ભગવાનના ભક્તો આ ગામમાં રહે છે, આખા ગામને દંડવટ કરે. અને કેટલું દાસત્વ બન્યું કે આ ગામમાં મારાથી ઘોડે બેસીને જવાને ઘોડો પાટીને જાય, આખું ગામ પાર કરે ને ત્યાં સુધી ઘોડો પાટે, ગામ પૂરું થાય ને પછી ઘોડામાંથી ચડે. વરી માનુકો ગામ આવે ને તે ગામની પાદરી ગામ ઘોડાથી નીચે ઉતરીને ગામને દંડવટ કરે કે શું મારા ભાગ્ય કે આ આ મારા જે ભગવાન એના આ બધા હરિભક્તો આ ગામમાં રહે છે. ને તે દીનો વખત એકદમ શાંત વાતાવરણ, અને અવારના પોરમાં એ બાયુ એ દહીંના ઓલા આંબે ઓલા શું કહેવાય ગોરા 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 લઈને ઓલી આમ છા કરતા હોય, આટને આજને કોને ચાંપ દબાવીને થાય એમ નતું, ઓલે છંગમંગ છા કરે કિલ્લીઓ મકણ કાંઈ પેલે આવતું છે એ વલોણા કરે અને ભેગા કીર્તન ગવાતા જાય ભજન ગવાતા જાય, અને એનું આખા ગામમાં એ કીર્તન ભજન થતું હોય અને મીઠો મીઠો અવારના પોરમાં ભજનનો અવાજ આવતો હોય, અને એ અવાજ આવતો અને ગામને દંડવટ કરે ને વરી આનથી આગળ સુખપર ગામ આવે મિર્જાપર ગામ આવે, આમ કરતાં કરતાં છેટી મંદિરમાં આવે અને એટલો એને મહિમા આવો. અને પછી તો એમ કહેવાય કે એ અક્ષરજીવન સ્વામીને વચ્ચે આખી જિંદગી રહ્યા અને જીવન આખું નિર્વાસનિક થઈ ગયું. ને દુનિયામાં લગભગ તમે જોવા જાઓ ને તો અહીંયા દોષોને દોષ ટાળવાની ને વાસના ટાળવાની વાત બહુ ઓછા સંપ્રદાયોમાં થતી હશે. એ તો અહીંયા જ એ દરોજીની વાત અહીંયા જ હોય, ખાલી દરોજી એ દરોજીની વાત એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય એટલે પછી નિર્વાસનિક થઈ ગયા. કારણ કે આવો જેને મહિમા હોય ગામમાં હરિભગતને દંડવટ કરે એને એને કાંઈ વધે પછી એ નિર્વાસનિક થયા. અને એવું એને અક્ષરજીવન સ્વામી મેં એજ કર્યું કે એમ કહેવાય મોટા સંતો એમ વાત કરે કે અક્ષરજીવન સ્વામી પછી કાળાંતરે ભગવાનની ઈચ્છાથી ધામમાં ગયા અને ગામ પછી ફોન નતા કાગર લખાણા, પછી કુરજી શેઠને પણ કાગર લખાણું ગામમાં, ને અક્ષરજીવન સ્વામી ભલામણ માટે કાગર લખતા. પછી કાગર ગયો, એ કાગર આવે ને તો પાટલો રાખે, પાટલામાં ઘેણું પાથરે એના માથે કાગર રાખે, પછી કાગરને દંડવટ કરે પછી કાગર ખોલે. એટલો તો એને અક્ષરજીવન સ્વામી કાગરનો મહિમા લો. હે મોટા સંતો પેલે કાગર લખતા નથી, એટલો તેને કાગરનો મહિમા. પછી કાગર આવ્યો, પાટલો રાખ્યો, આસન પાથર્યું માથે, માથે કાગરને પધરાવ્યો, પછી દંડવટ કર્યા, પછી બેસીને કાગર ખોલ્યો ને વાંચ્યો અને ખબર પડી કે મારા ગુરુ અક્ષરજીવન સ્વામી ધામમાં ગયા, અંજળ હરામ કરી દીધો. હવે મારું ગમે એવો માણ મરી ગયો, આપણો વાલમ વાલો માણ મરી ગયો, એ નવા લગ્ન થયું બીજેથી જ ઘરવારી મરી જાય કે ઘરવારીની ધણી મરી જાય તો મારું ખાવા પીવાનું બંધ નથી થતું. હે ખાવા પીવાનું કેનું બંધ નથી થતું, આને કેટલો પ્રેમ હશે, ખાવા પીવાનું છૂટી ગયું. અને એ એમ કહેવાય કે ધીમે 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 10-12 દિવસ 14 દિવસ થયા ને આ કુરજી શેઠે દેહ છોડી દીધો. અને બોલતા ચાલતા મને મહારાજ તેડવા આવ્યા છે, અક્ષરજીવન સ્વામી ભેગા આવ્યા છે એમ કહી અને આ લોકમાંથી વિદાય લીધીને ભગવાનના ધામમાં પહોંચી ગયા. કહેવાનું શું, જેને પરિપૂર્ણ મહાત્મા સમજાઈ જાય ને એનું અંતઃકરણ સાફ થઈ જાય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જે કંઈ કલ્યાણકારી ગુણો છે એ બધા એની અંદર આવે. તો શ્રીજી મહારાજ કે બીજું જાજુ કાંઈ ન કર્યો તો કાંઈ, જો હું ને તમે બીજું કાંઈ જાજુ નહીં કરીએ, જેટલું સમજાય એટલું ભગવાનનું એ ભગવાનના સંતનું હરિભગતનું આ પૂરા સત્સંગનું જેટલું સમજાય ને એટલું વધુ ને વધુ મહાત્મા સમજી અને આપણા અંતઃકરણને ચોખ્ખું કરીએ એવી ભગવાનની પાસે પ્રાર્થના કરી અને આજની સભાને વિરામ આપશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.